તો આપણે સૌપ્રથમ આજે જોઈશું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, જે આ વર્ષે એટલે કે 22-23, 1-4-2022 થી 31-3-2023 સુધી કાર્યરત છે તેના વિશેનું આપણે કેટલીક બાબતો જોઈશું. તો સૌપ્રથમ આપણે ડેશબોર્ડ ખોલીશું. હવે ડેશબોર્ડમાં તમે ખોલશો એટલે જે તે ધોરણના બાળકો છે એ તમને ત્યાં જોવા મળશે, જે ટોટલ સંખ્યા છે તે અહીંયા ટોટલ બાળકો બતાવે છે, બરાબર. અને અહીંયા ખાસ મહત્વનું છે બેંક ડિટેલમાં વેરીફાઈડ અને ઇનવેલિડ, તો ઇનવેલિડ એકાઉન્ટ છે એને પહેલાં એ વેલિડ કરવાની કોશિશ કરીશું. અને પેન્ડિંગ ફોર એકાઉન્ટ વેરિફિકેશન, આનો મતલબ એમ છે કે જે આ બાળકો 5 છે એમના એકાઉન્ટ નંબર કોઈ પણ રીતે ક્ષતિગ્રસ્ત હોય દૂર કરવામાં આવે છે. તો આ 5 બાળકોનો હું ખોલીશ તો એમના એકાઉન્ટ આધાર નંબર, IFSC કોડ, એકાઉન્ટ નંબર જોવા મળશે નહીં, અહીંયા વાસ્તવમાં જોવા મળે, પરંતુ આ બાળકોના એકાઉન્ટ નંબર આપણે નવેસરથી નાખવાના થાય છે. બીજું કે આ વખતે તમે બાળકનો જે કંઈ પણ એકાઉન્ટ નંબર નાખવા જાઓ છો એટલે તમને આ પ્રકારનો એરર મેસેજ જોવા મળે છે. હવે આપણે સમજીએ આ એરર મેસેજ. તો આ એરર મેસેજ છે, આ રીતનું આવશે, GSSP SGE એપ્લિકેશન, બરાબર. તો અહીંયા કેનોટ ઇન્સર્ટ ડુપ્લિકેટ કી રો ઇન ઓબ્જેક્ટ PBOSG ડિટેલ, અને આ નંબર અને IFSC કોડ, ધ સ્ટેટમેન્ટ હેઝ બીન ટર્મિનેટેડ. મતલબ આ તમને એવું કહેવા માગે છે કે તમે આ નંબર ડુપ્લિકેટ કી વેલ્યુ, મતલબ કે આ એકાઉન્ટ નંબર તમારા જે અહીંયા બાળકો છે ડેશબોર્ડમાં 98 એમાં આવી ગયેલ છે, તમે ફરીથી મતલબ ડુપ્લિકેટ જે ઓરિજિનલ નંબર, મતલબ એક નંબર છે બીજી વખત નાખી શકવા સમર્થ નથી, સમજજો. એક પહેલી અત્યારે એ ભૂલ આવી રહી છે કે આપણે જેવું પણ બાળકનું નામ એડ કરવા જઈએ છીએ એવું તો તરત આપણને આ સર્વર એરરનો આ પ્રકારનો ટર્મિનેટેડનો મેસેજ આવે છે, એનો મતલબ કે આપણે આ એકાઉન્ટ હવે નાખી શકવા સમર્થ નથી, બીજો એકાઉન્ટ નંબર નાખવો પડશે. દાખલા તરીકે એના પપ્પાનો નાખેલો હોય તો એની મમ્મીનો નંબર નાખશો, એના ભાઈનો નંબર નાખશો, તો અને તો જ આ એરર તમે સોલ્વ કરી શકશો, અન્યથા તમને એ સેવ કરવા દેશે નહીં. બીજું મિત્રો, એ પહેલા ધોરણની એન્ટ્રી કરતા જે આવો એરર મેસેજ આવે છે એનું આપણે સોલ્યુશન જોયું કે આ ડુપ્લિકેટ કી, મતલબ આ નંબર તમને નાખવા દેશે. હવે બીજું કે આ વખતે તમે અહીંયા TDD માંથી પ્રપોઝલ લિસ્ટમાંથી તમે પ્રપોઝલ બનાવી દો છો, તમે સેન્ડ કરી દો છો અને હાયર ઓથોરિટીને, તો તમારે ખુશ થઈ જવાની જરૂર નથી. દાખલા તરીકે અહીંયાથી મેં 89 બાળકોને સેન્ડ કર્યા હતા ફર્સ્ટ રાઉન્ડમાં, 89, ઓકે. તો હવે આ 89 બાળકો મેં સેન્ડ કર્યા હતા તો 50 જ અપ્રુવલ થયા, બાકીના 39 તો રિજેક્ટ કરવામાં આવ્યા. અને આ વખતે એક નવું ઉમેરાયું છે, રિજેક્ટ સ્ટુડન્ટ રીઝન ફોર નોટ ઇન પ્રપોઝલ. હવે જોજો અહીંયાથી સમજજો કે રીઝન ફોર નોટ ઇન પ્રપોઝલ, દાખલા તરીકે તમે તો એમ દર વખતની જેમ એવું લાગશે કે મેં તો સેન્ડ કરી દીધા બાળકો, મારે તો તમામ 2-5 ના 2-8 ના બાળકોનું સોલ્યુશન થઈ ગયું, પરંતુ તમે જ્યારે ખોલો છો ત્યારે અહીંયાથી કેટલાક બાળકો આ વખતે ગાયબ છે. અને અહીંયા રીઝન નોટ ફોર ઇન પ્રપોઝલ એના ઉપર ક્લિક કરશો કે ન હોવાનું કારણ શું, તો એ વખતે તમે ક્લિક કરો છો ત્યારે અહીંયા રિમાર્ક્સમાં આવશે મધર ઓક્યુપેશન આર નોટ પ્રોપર. સમજો, મધર ઓક્યુપેશન આર નોટ પ્રોપર. હવે આ લોકોએ આવો મેસેજ મોકલ્યો છે, પરંતુ તમે સમજો કે આ બાળકને તમે દાખલા તરીકે, આ બાળક મારે ક્લાસ 3 3જા ધોરણનું બાળક છે એને હું એડિટ કરવા જાઉં છું, અને એડિટ કરવા જાઉં છું અને સેવ બટન ઉપર ક્લિક કરું છું, એ મધરનો ઓક્યુપેશન દાખલા તરીકે હાઉસવાઈફ ગૃહિણી હતો એને બદલે હું એગ્રીકલ્ચર ખેતી કરું છું, કે માતા પિતા બંને ખેતી કરે એવા કિસ્સામાં માતાનો વ્યવસાય હું એગ્રીકલ્ચર સિલેક્ટ કરું છું અને સેવ ઉપર ક્લિક કરું છું, તો પાછું આવું તમને એરર જોવા મળશે, ડુપ્લિકેટ કી વેલ્યુ. મતલબ સાફ છે, મતલબ સાફ છે કે તમે જે પણ કંઈ કરવા માંગો છો, બરાબર, એનો તમને એકાઉન્ટ નંબર આમના ડ્યુઅલ હશે. રિજેક્ટ થવાનું કારણ ભલે રિમાર્ક્સમાં મધર ઓક્યુપેશન બતાવે,
परंतु ये मदर ऑक्यूपेशन चेंज करीने तमे सेव करवा जशो एटले आ प्रकारनो मेसेज तमारी सामे आवीने उभो छे। मदर ऑक्यूपेशन नॉट प्रॉपर ना नामे तमने जे डुप्लिकेट एकाउंट्स छे एने रिमूव करवा माटे आ रीतनो तमने एरर मेसेज दर्शाववामां आवी रह्यो छे। तो मित्रों आ बालकोना एकाउंट नंबर पण तमारे बदलवो पड़शे जे रिजेक्ट करवामां आवे छे। भले मदर ऑक्यूपेशन में तमे सिलेक्ट करवा जशो कि माताનો ધંધો ખેતી છે ઘર કાઢી છે બરોબર એ જે પણ અહીંયા બતાવે છે એને આપણે જોઈ લઈએ। દાખલા તરીકે અહીંયાથી મારે જે રિજેક્શનનું કારણ હતું ત્રીજા ધોરણનું એક બાળક છે સમજો એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી ત્રીજા ધોરણનું બાળક છે એને મધર ઓક્યુપેશનનો જે એરર મેસેજ હતો બરાબર એને હું અહીંયા સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ તો કેટલાક સોલ્વ થઈ જશે કેટલાક બાળકો સોલ્વ થઈ જશે એની પાછળનું કારણ છે કે એ બાળકનું સિંગલ એકાઉન્ટ હશે સમજો એ બાળકનું સિંગલ એકાઉન્ટ હશે એના ભાઈ બહેનોનું કોઈ નોખેલું નહીં। અથવા દાખલા તરીકે તમે જ્યારે નવા વર્ષની શિષ્યવૃત્તિ કરો છો ત્યારે આઠમો ધોરણ તમારી શાળામાં છે તો નવમો ધોરણ સર્ચ કરી એને ડિલીટ કરો અને પાંચ ધોરણની શાળા છે તો છઠ્ઠું ધોરણ ડિલીટ કરો એટલે એ ત્યાં ડુપ્લિકેશન થવાની એટલી તો બાબત ઓછી થાય। દાખલા તરીકે હવે અહીંયા ફાધર ઓક્યુપેશનનો પ્રશ્ન હતો મધર ઓક્યુપેશનનો હતો હવે મધર ઓક્યુપેશનની અંદર તમે જોશો કે નોટ પ્રોપર તો પ્રોપર નથી તો આપણે દાખલા તરીકે ગૃહિણી લખ્યું હતું હાઉસ વાઇફ બરાબર તો તમે આ હાઉસ હોલ્ડ સર્વન્ટ ઘરઘાટી પણ લખી શકો છો જે તે આમાંથી લાગુ પડતું હોય ખેતી પણ સિલેક્ટ કરી શકો છો માતા અને પિતા બંને ખેતી કરતા હોય તો એ ખેતી પણ સિલેક્ટ કરી શકો છો કે જેનાથી એ પ્રોપર સુધારી શકાય એને એરર સોલ્યુશન કરવા મધર ઓક્યુપેશનનો એરર સોલ્યુશન માટે ખેતી કે ઘરઘાટી હાઉસ હોલ્ડ વર્ક આ હાઉસ હોલ્ડ સર્વન્ટ આ અથવા તો ખેતી તમે સિલેક્ટ કરી અને આ એરર સોલ્યુશન કરી શકો છો અને આ સોલ્યુશન કર્યા પછી તમે અપડેટ ઉપર ક્લિક કરો છો અને આ એરર આવે છે તો તમારે સમજવું કે એ એકાઉન્ટ નંબર બદલવાની જરૂર છે અને બદલવો જ પડશે તો જ સોલ્યુશન થશે નહીં તો એ થઈ શકશે નહીં। તો મિત્રો ખાસ અત્યારે અગત્યનો અપડેટ એ હતો કે એક તો તમે જે પણ પ્રપોઝલ બનાવો છો એને એમાંથી અમુક બાળકોને અત્યારે રિજેક્ટ કરવામાં આવે છે એટલે એવું ના સમજવું વર્ષો વર્ષની જેમ કે મેં અત્યારે અહીંયા 89 બાળકોનું પ્રપોઝલ બનાવી છે તો અમારા 89 બાળકો સેન્ડ થઈ ગયા હવે આગળના પહેલા ધોરણના બાકી રહ્યા બીજા પૂરું પરંતુ તમે જોશો તો આ વખતે ઘણા બધા બાળકોને રિજેક્ટ કરવામાં આવે છે અને એકદમ ચોકસાઈ અહીંયા સર્વર દ્વારા વધારી દેવામાં આવે છે જે એક સારી બાબત પણ છે અને એક મુશ્કેલ ભર્યું કામ પણ છે। હવે 6-8 માટે મિત્રો ખાસ 6-8માં જે આધાર નંબર છે એ ફરજિયાત છે એને તમે નિવારી શકતા નથી બરાબર અહીંયા આ સૂચના વાંચો ધોરણ 6-10 માટે વિદ્યાર્થીઓનો આધાર નંબર ફરજિયાત છે જ્યાં સુધી આધાર વેરીફાઈ નહીં હોય ત્યાં સુધી પ્રપોઝલમાં સર્ચ થશે નહીં। એટલે 6-8ના મિત્રો જે પણ પ્રપોઝલ બનાવે છે એમને વાલીઓનો કે બાળકનો જે કોઈ એક આધાર નંબર છે આધાર કાર્ડ છે એ બેંકમાં એક્ટિવ આપેલું હોવું જોઈએ। અહીંયા આધાર નંબર આપણે અત્યારે 1-5 છે અહીંયા એટલે અહીંયા બતાવતું નહીં તો અહીંયા ફરજિયાત આધાર નંબર નાખેલો અને ગેટ ડિટેલ ઉપર અને વેરીફાઈ આધાર કરવું પડશે એમાં સ્ટેટમેન્ટ સ્ટેટસ યસ બતાવશે તો અને તો જ થશે। બીજું કે અહીંયા તમારે જે તે બેંકનો અહીંયા જે મિત્રોને લાગુ પડતું નથી અહીંયા સ્ટાર માર્કથી એમને બિલકુલ ખાનું ખાલી છોડવું અહીંયા અત્યારે બાળકનું નામ એજ પર ઉપર જે પણ હોય એ કરી દેવું આનું ટીક એટલે ત્યાંથી થઈ જશે। અને ખાસ કે બેંક ડિટેલ ભરવામાં તમારે અહીંયા જે તે બેંકનો IFSC નંબર અને 100 બેંક ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે એ બેંકની ડિટેલ તમને અહીંયા નીચે જોવા મળશે બરોબર અહીંયા દાખલા તરીકે મેં મારા બેંક ઓફ બરોડા છે અને એના પછી એની શાખા જે પણ હોય શાખા લાગુ પડતી હોય એ અહીંયા થોડા સમય પછી થશે અહીંયા। અને ખાસ જાતિ સિલેક્શન માટે
अपने अहींथी सिलेक्ट करवानी रहेशे केटेगरी एससी एसटी माइनोरिटी जे पण होय एसटी तो अहींया एसटी बराबर। तो अहींया थोड़ा समय पछी तमने अहींया ड्रॉप डाउन मेनू खुलशे सर्वर स्लो होवाना लीधे बराबर। तमारे जे पण सर्च करवू होय मारे दाखला तरीके डोंगरी भील सर्च करवू छे तो हुं डी यू दबावीश એટલે ડુંગળી ભીલ આવી જશે। ટૂંકમાં જે પણ તમારે લખવું હોય એના પ્રથમ બે અંક લખશો એટલે અહીંયા નામ આવી જશે। તો મિત્રો ખાસ કે અહીંયા ડુપ્લિકેટ કી વેલ્યુનો મતલબ એ થાય છે કે તમે એનો એ એકાઉન્ટ બીજી વખત નાખી શકતા નથી અને તમે પ્રપોઝલ બનાવી અને એના પછી જો ખુશ થઈ જતા હો કે મારે શાંતિ હવે તો આ વખતે તમને એવી શાંતિ મળવાની નથી। એના પછી પણ રિજેક્શન થશે અને એના પછી સુધારવો પડશે। એના માતાના ઓક્યુપેશન સુધારી અને અપડેટ કર્યા પછી તમારે ફરીથી એને જે તે પ્રપોઝલ બનાવવાની થશે અને એ તમામ સુધારો કર્યા પછી જ બનાવવાની, નહીં તો વારંવાર રિજેક્શન થતું રહેશે અને સમય લંબાતો રહેશે। તો ખાસ કે જે કંઈ પણ સુધારો મધર ઓક્યુપેશન પછી સર્વર એરર એવો ઓપ્શન આવે છે તમને અથવા તો વારંવાર લોગ આઉટ થઈ જાઓ છો તો એનો મતલબ આનો મતલબ એવો થાય છે કે તમે એકાઉન્ટ બીજી વખત નાખી રહ્યા છો। ચલો મને એક સરપ્રાઈઝ થાય કે ચાલો મારા તો મારા લોગિનમાં તો આ પ્રકારનો કોઈ એકાઉન્ટ નંબર ડબલ થયો નથી અને આવું બતાવે છે તો એવું સમજવું કે એના ભાઈ કે એને બહેન કોઈ બીજી શાળામાં ભણે છે અને ત્યાં નાખેલો છે એટલે અહીંયા તમારે ડુપ્લિકેશન થાય છે। સમગ્ર રાજ્યનો ડેટા અહીંયાથી સેવ હશે સર્વર ઉપર એટલે આખા રાજ્યમાં ક્યાંય પણ ડુપ્લિકેશનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। એટલે મિત્રો ખાસ મહત્વની બાબત હતી તે આપણે દર્શાવી છે। જો માહિતી યોગ્ય લાગે તો જરૂરથી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો કે જેનાથી અન્ય મિત્રો ને જે આ બાબતના પ્રશ્નો છે મૂંઝવતા એને આપણે સોલ્વ કરી શકીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।